कृषि मंत्री श्री राघवजीभाई पटेल द्वारा नानी बाणगढ़ थी मोटी बाणगढ़ ने जोड़ता स्टेट हाईवे ने जोड़ता रोड नाम रिसरफ्रेश अने स्लेब ड्रॉइंग ना कामोनुं खातमुहूर्त करवामां आव्युं। कृषि मंत्री राघवजीभाई पटेल द्वारा नानी बाणगढ़ अने मोटी बाणगढ़ थी स्टेट हाईवे ने जोड़ता रोड ना रिसरफ्रेश अने स्लेब ड्रॉइंग ना कामोनुं खातमुहूर्त करवामां आव्युं। गामडुं सुखी थशे तो शहेर, राज्य अने देश सुखी थशे। कृषि मंत्री श्री राघवजीभाई 54.97 લાખના ખર્ચે નાની બાણગોરથી સ્ટેટ હાઈવે સુધીના રોડના રિસરફ્રેશનું કામ અને 1.57 કરોડના ખર્ચે મોટી બાણુગરથી સ્ટેટ હાઈવેને જોડતા રોડ પર સ્લેબ ડ્રેઇનનું કામ થશે। રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના નાની બાણુગરથી સ્ટેટ હાઈવે અને મોટી બાણુગરથી સ્ટેટ હાઈવેને જોડતા રોડના રિસફેસિંગ અને સ્લેબ ડ્રેઇનના વિકાસનું કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે 54.97 લાખના ખર્ચે નાની બાણગોરથી સ્ટેટ હાઈવે સુધીના રોડના રિસરફેસનું કામ થશે, ત્યારે 1.57 કરોડના ખર્ચે મોટી બાણુગરથી સ્ટેટ હાઈવેને જોડતો રોડ પર 7 મીટરના 6 ગાળાનું સ્લેબ ડ્રેઇનનું કામ થશે। આ બંને રસ્તાના કામો પૂર્ણ થઈ નાની બાણુગર ગામને નવા બનેલ રસ્તાનો લાભ મળતા તેમની અગવડતામાં ઘટાડો થશે અને મોટી બાણુગર ગામને નવો રસ્તો તૈયાર થતાં ગામના વાડી વિસ્તારમાં રહેતા લોકો ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર થશે। આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગામ લોકો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સરકાર હંમેશા તત્પર રહે છે। સરકારની નેમ છે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં સિંચાઈના પાણીની સગવડ વધુ નથી ત્યાં વરસાદના વધારેમાં વધારે પાણીનો સંગ્રહ થાય તેવા કામોને હાથ ધરવા, અને તે દિશામાં સરકાર દિવસ રાત કામ કરી રહ્યું છે। ગામડું સુખી થશે તો શહેર, રાજ્ય અને દેશ સુખી થશે તે વાતને ધ્યાનમાં લઈને ગામડામાં વધુ વિકાસ કામો થાય તે માટે સરકાર હંમેશા પ્રગતિશીલ રહે છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ગામથી સ્ટેટ હાઈવેને જોડતા રોડના વિકાસ કામો થવાથી લોકો શહેર સાથે સહેલાઈથી જોડાઈ શકે છે। આ રસ્તાઓના નિર્માણ થવાથી લોકોની મુશ્કેલી દૂર થાય છે અને લોકોને શહેર તથા રાજ્યની વધારે નજીક લાવે છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમસિંહભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવનાબેન ભેસદડિયા, શ્રી નંદલાલભાઈ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયત જામનગરના ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ માંડવિયા, હાપા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર શ્રી દેવરાજભાઈ, ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો શ્રી ગિરિરાજસિંહ જાડેજા, શ્રી વિશાલભાઈ ઘાટોડિયા, સરપંચ સર્વે શ્રી મોટી બાણુગર, નાની બાણુગર, રામપર, જાંબુડા, આલિયા ગ્રામ આગેવાનો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।